بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى آله الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. بار دي رسالة بري محمد وعلى محمد بار. اللهم صل على محمد وعلى محمد وعلى محمد. رب تقسم إن شاء الله تعالى ساتي مرين فقنا مسائل بيان كريه براجه એવા ફિકના મસાઇલ બયાન નથી કરવા કે જે આપણને તાત્કાલિક જેની જરૂર પડે. આજે ફિકના મસાઇલના બદલીમાં એવા ફિકના મસાઇલ બયાન કરવા છે કે જેથી કરીને જેની આપણે વિલાદત મનાવવાની જમા થયા છે, અને કે આપણા નવ મહિમા ઇમામ મુહમ્મદ તકી અલ જવાદ અલી સલામ જે છે એ પણ અદા થતો જાય, અને ફિકના મામલાની અંદર થોડું ઘણું આપણી ઝહેનોની અંદર દિલોની અંદર પ્રકાશ પડી જાય. નરમાઈમાં એટલા મામુને રશીદને પસંદ આવી ગયા કે એમણે વિચાર્યું કે મારી દીકરી એમને આપું. આજે પણ એ જ હાલ છે. એ જમાના પણ એ હતો, આજકાલ પણ આવું થાય. જ્ઞાન દલીલ દેવા માટે મને ક્યાંય દૂર જવાની જરૂર નથી. જ્યારે મામુને ફેસલો કરી લીધો કે હું મારી દીકરી કેને આપીશ, નવ માઈમાં, તો અબ્બાસી જે મામુ રશીદના સગા વાળા હતા એ લોકો મેં આવીને વચમક્કા પાડ્યો કે આને તો દીકરી આપી દઈશ. આજના જમાનામાં આવું થાય કે ના થાય? થાય. તમારો તો હજી નથી થયો, અમને થઈ ગયું છે. આપણે 10 વાગા નાખ્યા, કોઈ ના આપી. જ્યાં હોય બધા એક આપ નાખો, મોલવીને ના દેજે, મોલવીને ના દેજો, દુખી થશે, દુખી થશે. એટલે આપણે ટપક્યા ક્યાં? પાકિસ્તાન. એ જમાનાથી હાલતું આવે છે કે કોઈ કોઈને દીકરી દેવી હોય તો ત્યાં પણ ઘણા ખરા તમને ફૂંક મારવા આવે. આવ્યા આને તું દીકરી આપી દઈશ. અંબાસી લોકો આવ્યા, કહ્યું આ તો સમજો બાળકને આપી દેશો, પરણાવી દેશો કે જે દીન ના ફિકા ની અંદર કઈ જાણતો નથી. આ શું પડી રહ્યો છો? ફિકના મસાઇલના બદલીમાં તમારા નારા લાગે કઈ વાંધો નથી. હમણાં પડી રહ્યો છે શું? ફેખ ની વાત. ઠીક છે. સરવાળા ભાગના જ વાય ભાગવાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. આવા ને તું દીકરી આપી દેજ.
દેશ કે જે દીનના ફિકની અંદર કઈ જાણતો નથી. મામુને કહ્યું ઇન્ની આરફુ મિનકુમ હુ મિનકુમ બી મિનકુમ, તમે એને નથી ઓળખતા, તમારા કરતા હું એને વધારે ઓળખું છું. મામુને કહ્યું તમારા કરતા હું એને વધારે ઓળખું છું, વઈનહુ અફકહુ મિનકુમ, અને તમે જેટલા બધા આવ્યા છો ને તમારા બધાય કરતા ફિકના મામલામાં એ વધારે જાણે છે. આ તમને યાદ છે મામુને ક્યારે ખબર પડી હશે? આ બધી મજલિસોની અંદર જિંદગી ભર આપણે સાંભળ, ક્યારે ખબર પડી હશે? સુજાત આમ કરે છે, લાગે સમજી ગયો ક્યાં ઈશારો જઈ રહ્યો છે. અહસાન જ્યારે નાના હતા આપણા નવમાઈમાં, ઠીક છે, અને રસ્તાની અંદર રમતા હતા અને મામૂન શિકાર કરવા નીકળ્યો હતો, તો બુદ્ધિમાં જે મચ્છીને સંતાડીને નવમાઈમાંથી સમારો કર્યા હતા, એટલે જાણતો હતો કે આ છે કોણ. એમને એમ તો કોઈ દીકરી ના આપી દે, કહ્યું તમારા કરતા અને હું વધારે ઓળખું છું. આટલું જ નહીં, બલકે તમારા કરતા વધારે જાણે છે. પણ તમને સંતોષ ના મળતો એ મામૂને કહ્યું, તો તમે આવીને એની પરીક્ષા લ્યો. એટલે દરબાર સજાવવામાં આવ્યો. કાદિર કુદાર યહ્યા ઇબ્ન અક્સમ હતો, એને કામ સોંપ્યું કે તું બધી પૂરતી તૈયારી કરીને આવજે, અને એમનાથી ને તને જે મસલા મસાયન સવાલો કરવા હોય એ તું પૂછી લેજે. દરબાર સજી ગયો અને વખત આવ્યો કે યહ્યા ઇબ્ન અક્સમ એક સવાલ પડ્યો. મજલિસોની અંદર દરરોજ આપણે આ સાંભળીએ છીએ, મને યાદથી ને ફિક ની વાત કરી છે. કોઈ શિકાર કરે તો એને શું લાગુ પડે છે, એના ઉપર શું કફારો છે? આટલો જ સવાલ હતો ને. એક સવાલ ના બદલીમાં આપણા નવબાઈ બામે 22 બીજા સામા સવાલ પૂછ્યા. 22 જેટલા પણ યાદ છે પડી સભળા જલ્દી જલ્દી. પણ કેના માટે પડવા છે? ઈ એના માટે પડવા છે કે આ જમાનાની અંદર આજે આહિસ્તા આહિસ્તા જમાનો આવી હવા આપણા મારા તમારા કાનોમાં આવે છે કે આ ફતવાઓની ને અમને જરૂર છે, ને ફતવા દેવા વાળાઓ ઈ કોણ હોય? હા, પણ એનું બીજું નામ શું હોય? મરજા લોકો. આ ફતવાઓની ના અમને જરૂર છે, ન ફતવા દેવા વાળાઓની અમને જરૂર છે, યાને કે જેને આપણે બરાજ કરામ ખુદા એમને બધાને હિફ્ઝો અમાનની અંદર રાખે. નવમાઈમાં મેં બતાવ્યું કે સવાલ કરનારે પૂછ્યું અગર એહરામ ના હાલતમાં હજ્જ બૈતુલ્લાહ માટે જે ગયું હોય એ શિકાર કરી લે તો શું? તો ઇમામે સામે સવાલ કર્યા, કહ્યું એ તો પેલે બતાવો, એને શિકાર હેલમાં કર્યો હતો કે હરમમાં કર્યો હતો? શિકાર કરવા વાળો આલિમ હતો કે જાહિલ હતો? શિકાર કરવા વાળો જાણી જોઈને કર્યો હતો કે ભૂલથી ને કર્યો હતો? કરવા બાદ એ કરતો રહ્યો હતો કે એને પસ્તાવો થયો હતો? શિકાર કરવા વાળો જ્યારે શિકાર કર્યો તો રાતના કર્યો હતો કે દિવસના કર્યો હતો? શિકાર કરવા વાળાએ જ્યારે શિકારના કામને અંજામ આપ્યું તો જે શિકાર કર્યું હતું એ નાનું હતું કે મોટું હતું? શિકાર કરવા વાળાએ જ્યારે શિકાર કર્યો તો એ શિકાર પ્રાણી હતું કે પછી ચકલી પરિંદું હતું? શિકાર કરવા વાળાએ અગર જાનવર કર્યું હતું તો એ મોટું પરિંદા સિવાયનું જાનવર હતું, એ નાનું હતું કે મોટું હતું? શિકાર કરવા વાળે જ્યારે શિકાર કર્યો હતો તો એ હજનો એહરામ બાંધ્યો હતો કે પછી ઉમરાનો એહરામ બાંધ્યો હતો? આ કેટલું અબધું કેના માટે? મુસલમાન એક મસલાની અંદર આપણા નવમાઈમાં મેં બતાવ્યું કે આટલી ઊંડાણ છે, એ ઊંડાણ તપાસવાની જરૂર છે. અને હું આજનો ઉગેલો મુસલમાન હું કહું કે મને મરજાઓની જરૂર નથી, મને ફતવાઓની જરૂર નથી. એક એક દીનના મસલાની અંદર આપણા ઉલમાઓ એટલી કુરબાનીઓ આપે છે કે જેની કોઈ હદ નહીં. આ છે મહત્વતા ફિકની.
એ ફેર કે જેને હું કદાચ એમ કહ્યું કે આની મને જરૂર નથી, એ મને સમજાવવા વાળા છે, મારો દીનનો રાસ્તો મને બતાવવા વાળા છે. કુરાન મજીદમાં આયતોની બધી સોપડે પડ્યા છે કે ખુદાએ જ્યારે ઇમામની વાત કરી તો સૂરે બની ઇસ્રાઈલની 71મી આયત શાપિત્રો 17 વર્ષે 71 કેટલી ફેર આયત આપણે સાંભળેલી છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ યૌમા નદઉ કુલ્લા ઉનાસિન બિ ઇમામિહિમ, અમે માણસોને ટોળાઓ તો ટોળા બોલાવશો તો પોતપોતાના ઇમામો સાથે સરદારો સાથે જેના જેના પાછળ એ ચાલ્યા છે. અને આ દુનિયામાં અગર કોઈ એવું કહે કે મને કોઈ કેળવણી દોરવણી રસ્તા દેખાડવા વાળાની જરૂર નથી તો એનો દાખલો ખુદાના પછીની આયતમાં પ્રાપ્યો અને કહ્યું મન કાન ફી હાદી આમા 17મી સૂરો 72મી આયત મન કાન ફી હાદી આમા વહુવા ફિલ આખરતે આમા વહલ્લુ સબીલા, જે અલ્લાહ આંધળો હશે તે ત્યાં પણ આંધળો હશે, બલકે અહીંયા જેટલો આડે રસ્તે તો એનાથી વધારે આડે રસ્તે આજે દુનિયાની અંદર આંધળાને રાસ્તો બતાવવા માટે કેનો વપરાશ થાય છે? યા તો કૂતરા નો થાય, યા તો લાકડી નો થાય, યા કોઈ ઇન્સાન નો કે જેને રસ્તો ટપાવી દે એના ઘરની અંદર એની ચાકરી કરી દે. મતલબ આંધળાને જરૂર પડે છે કે કોઈ એને રસ્તો દેખાડે. પણ આજનો મુસલમાન કહે છે મને બધી ખબર છે, મને કોઈ વસ્તુની જરૂર નથી. નવમા ઇમામની વિલાદત ફિકહનો પહેલે દાખલો યાદથી મેં શરૂ કર્યો કે ભાઈ ફિકહને તું નાની વસ્તુ ન સમજ. અને અજબ એ છે જઈને કોઈ પૂછ્યું યા પોતાએ પોતાથી પૂછ્યું કે જે હું નમાઝ પડું છું મને કોને શીખાડી, જે રોઝાના કાયદા કાનૂન થોડા ઘણા બધે તો આવડતા નથી, થોડા ઘણા જેટલા આવડે છે કોણે મને આપ્યા, આપણા મુસલમાન ભાઈઓ છે ને આ લોકો ત્યાં મરજા નામની વસ્તુ નથી, તકલીદ નામની વસ્તુ નથી, પણ આ લોકો પણ મસલાના મુતાબિક ચાલે છે. અગર કોઈ ઇન્સાનની તકલીદ નથી કરતા તો કિતાબોની તકલીદ કરે છે કે જે કિતાબોમાં મસાઇલ લખેલા છે, અને લખવા વાળા પણ ઇન્સાન હોય છે, જિબ્રાઇલ નથી હોતો. પણ નહીં, આ છે ફેક. અને આજે આપણે વિષય એ બયાન કર્યું છે મુસલમાન, આજે નવમા ઇમામની વિલાદત છે ને, નવમા ઇમામ ની વિલાદત માટે મારા તમારા આઠમા ઇમામ ઇમામ રઝા અલયહિસ સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ પર આઠમા ઇમામ કે છે વિલાદત હુ આ દીકરાની વિલાદત છે ના આઝમ બરકત ફી દીન ઇસ્લામ, મારો દીકરો આ જન્મ્યો ને ઇસ્લામની અંદર સૌથી મોટામાં મોટી બરકત લાવ્યો છે. કોણ? આપણા નવા ઇમામ. અને આગલી પાછલી આપણી વર્ષોની મજલિસની અંદર કેટલી ફેરે આપણે બયાન કર્યું કે આઠમા ઇમામના જમાના બાદ નવમા ઇમામના જમાનામાં શિયાઓ માટે સૌથી ખુશીનો અગર કોઈ મોકો હતો તો એ નવમા ઇમામની વિલાદત હતી. નવમા ઇમામ જેના માટે આપણે હર કોઈ જાણે છે કે આપણા ભારે ભારે ઇમામ માંથી ને એ ઇમામ છે કે જેની સૌથી નાની વય છે, તો એમના બાબા કોણ છે? આપણા આઠમા ઇમામ છે. આઠમા ઇમામ નો જન્મ 11મી મહેઝિલકાદ હિજરી સન 147
195 ઉંમરના ઇમામ જન્મ્યા એટલે કેટલા વર્ષ લાગ્યા? 2+2+10 કેટલો થયો? 195માં 147 કાઢો તો 47 47 કારણ છે તો હર કોઈ આઠમા ઇમામ ને મેળા ઉમરતા કે તમને ખુદાએ ઔલાદ નથી આપી, તમે ઇમામ કેમ બની શકો? નવમા ઇમામ ની વિલાદત જે છે ના, એ એવી મારા તમારા માટે વિલાદત છે કે નવમા ઇમામે આવીને આઠમા ઇમામ ની ઇમામત ને સાબિત કરી. તમને ખબર છે સાતમા ઇમામ પછી કેટલા ફિરકાઓ પેદા થયા? એમાંનો એક છે વાકફિયા. સારું શિક્ષક લુકમાન આવ્યા છે. વકફ એટલે શું? હજી વકફ વકફ સ્ટોપ સ્ટોપ ઉભો રહી જા. માણસો સાતમા ઇમામ પછી ઉભા રહી ગયા કે અમને હવે આઠમો ખપતો નથી, આ આઠમા ની અંદર તો ખૂબી પણ નથી, આટલું લક્ષ છે, આટલી બધી મોટી ઉંમર થઈ ગઈ અને ઔલાદ પણ ખુદા એને નથી આપેલી. ઇમામ એવો ઇમામ ન હોય કે જેની અંદર ખોટ હોય. 47 વર્ષ તો ત્યાર સુધી આઠમા ઇમામના ઘરની અંદર બાળક નથી, બચ્ચું પેદા નથી થયું, લોકોના મેળા આઠમા ઇમામ સાંભળે છે. આવીને પોતાની વિલાદત તો થઈ પણ દુનિયાને બતાવી દીધું કે જે કલક આઠમા ઇમામ ઉપર હતું ના એ ધોવાઈ ગયું, જે દાગ આઠમા ઇમામ ઉપર જમાના અને તારીખે નાખ્યો હતો એ દાગ હટી ગયો. એ જમાનાની અંદર પણ જ્યારે દીનના પેશવા ઉપર દાગ આવે તો જમાનાએ બતાવ્યું કે એવા માનવાવાળાઓ પેદા થાય છે, એવા ફિરકાઓ પેદા થાય છે જેનું એક નામ મેં આપ્યું અનવાગ ઉભા રહી જા. આજે એ જ છે. જેને મરજા નથી કહેતા ના, જેને મરજા નથી ખપતાના, એને હું મારી ભાષામાં વાકફિયા કહું છું કે આ લોકોને હવે અહીંયા ઊભું રહી જવું છે, આગળ નથી વધવું. આ લોકોને આવા હોય મરજા, મરજાથી ભૂલ થાય, આવા એના મસલા મસાયેલ હોય, એના કેરવણીના કામકાજ બધે આ લોકો આ પ્રમાણે ચલાવે છે. હા ના કે નવમા ઇમામના જમાનાએ આપણને બતાવ્યું કે અહીં મુસલમાનો યાદ રાખજો, આ દીન જે છે ને ખુદાનું દીન છે. જ્યારથી આવ્યું છે ત્યારથી ને અટકાવવા વાળાઓએ ખૂબ કોશિશ કરી પણ અલ્હમ્દુલિલ્લાહ, કારણ કે દીન એનું છે અને એ હંમેશ માટે છે, તેનું દીન ચાલતું જ રહેશે. લાખ જમાનો કોશિશ કરે કે દીને ઇસ્લામ ને આ જાવે પણ દીને ઇસ્લામ રોકાશે નહીં. રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ارشاد فرماوي છે કયો? અલ ઇસ્લામ યઅલુ વલા યઅલા અલયહી. તાસે તરજમો છે પ્રોપર નહીં થાય. અલ ઇસ્લામ યઅલુ વલા યઅલા અલયહી. ઇસ્લામ હંમેશા બલંદ થાશે અને એના ઉપર કોઈ બલંદ નહીં થાય. ઇસ્લામ હંમેશા આગળ જ વધશે. જેટલા દાગ કાઢો ઇસ્લામ ની અંદર, દીન ની અંદર, અલ્હમ્દુલિલ્લાહ આઠમા ઇમામ શું જુમલો વાપર્યો? સામે લાવે અને એ વાતો કરે. સલમાન આ રજબ નો મહિનો છે, અમુક આયતો પડું યાદી ના તો મને ખબર છે. હવે તમને જબાન યાદ છે રજબ નું, હાલ રજબ દેખાય છે મને સુજાત. આજે હાફિઝ કુરાન નથી આવ્યો, એ કઈ આયત પડું બે હજાર રજબ ની વાત કરવી હોય તો? હા હાલ આપણે 14 સાઈન થી શરૂ કરે નાખો.
بسم الله الرحمن الرحيم ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم بأيام الله أموي موسى نے ہماری نشانی اور ساتھ مکریا ہم نے کہیو تاری پرجا قوم نے امت نے اندارا ماتھی نے روشنی طرف کار انے ہم نے ہمارا دیوسو اللہ نا دیوسو یا نا پاوشو اللہ نا دیوسو کیا چھے بندائی چھے پر ہم اکنی بہنج محمد بتا چھے بہنج قیمت چھے جنہیں خدا اے دیوسو نا مہیناوں نے کیوا کہیا چھے حرم حرمت وارا پاکو پاکیزہ કે જેમાં કતાલી મનાય છે જેની હુરમત જાળવી મુસલમાન ને જવાબદાર છે એ કઈ બીજી આયત હતી સુજાત હવે યાદ આવી ગયું આ બીજા બીજા હાફિઝ કુરાન યા 9:36 સૂરે તૌબાની સૂરે તૌબાની 36મી આયત ખુદાએ કહ્યું એ લોકો યાદ રાખજો એ નઈત ખરેખર મહિનાઓની સંખ્યા ગણતરી ખુદા પાસે 12 છે ક્યારથી ને زمین و آسمان پیدا کرے تیار تھے بچے ماں سوچے منہا اربع تو ہی بار ماں تھی چار حرمت والا چھے ماں ایک ماہ رجب چھے محرم دلکھا درے ایک ماہ رجب چھے آ رجب نو مہینوں چھے شو اپنے کیا رہے جانیے چھے کہ جے اماموں نے ولادت آ مہینہ ماں تھے ہی چھے کتنی اپنے مناب سو وہ گھنی مناب سو نا આપણા પાસે આપણી રિવાયતોની અંદર તારીખની અંદર બલકે મફાતિહુલ જિનાતની અંદર તમને એક દુઆ મળશે અજીબ દુઆ છે દુઆ કરવા વાળો પણ હું અને તમો નથી ઝબાનના ઇમામ ઇમામ સાહેબ અલ અસલ વ ઝબાન એ બારા તમારાથી દુઆના રૂપમાં એક વસ્તુ અને આનો રાબી ખબર છે કોણ છે ادوا مفات الجنان حسين بن روح ابي جعل اي ما شاء الله حسين بن روح نام سامبل چھ کیا سامبل چھ اریزا نا کے نے ملکھیلو ہوئی بار میں امام نے غیبت نی اندر کتلا نائب چار عثمان بن سعید محمد بن عثمان تریجا حسین بن روح ان تریجو علی بن سعد محمد بن سعد ا تریجا جی چھ حسین بن روح આપણા પાસે ઘણી રિવાયતો ને ઇમામ ઝમાન અલી સલામ ની વાતો એના હસ્તક વધારે આવેલી છે એટલે એનું નામ અવાર નવાર તારીખો રિવાયત ની અંદર યા ઇમામ ના લેખ્યા ટપાલ ની અંદર આપણને મળે આ હુસૈન ઇબ્ને રૂહ અલ નબ્લાઉ બખ્તી એ બયાન કરે છે અને એ આ દુઆ ને નકલ કરે છે જે મફતુલ જિનાન સવાલ અજબ છે તો મુસલમાન ઝમાના નો ઇમામ પણ આજે ઇમામ છે ને એનો વાસ્તો નાખીને ખુદાથી દુઆ માંગે છે આ નવી નવી સોચ જેટલી સંભળાય ને તમને હા હદો ને હુલુ મનાય છે આપણે પડેલી છે હજાર બદલી શું હુલુ ના મારા ત્યાં બેત અલી સલામ નો મરતબો છે એટલો છે એનાથી વધારે નહીં ખુદા નથી પણ જે મરતબો છે એ મરતબો જ છે ખુદાએ નો હુકમ પણ કર્યો છે કુરાન મજીદમાં સૂરે માઇદા આયત નિશાન છે 35 શપિત્ર 60 વર્સે 36 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ યા અયુહ લદીન આમનુ તકુલ્લાહ વબ્તગુ ઇલયહિ વસીલા વજાહિદુ ફી સબીલી લઅલ્લકુમ તુફલહુન અયમાન લા મમરો ખુદાનો ભય ઇખ્તિયાર કરો વબ્તગુ ઇલયહિ વસીલા અને એના સુધી જવા માટે વસીલો તલાશ કરો પ્રતાપને જાળવી લ્યો અને એની રાહમાં મહેનત કોશિશ કરો તો ઇન્શાઅલ્લાહ તમે કદાચ તમે કામયાબ બની જાવ માલુમ પડ્યું કે કામયાબ બનવા માટે ખુદાએ કદાચનો શબ્દ વાપર્યો એટલે ખુદાએ કહ્યું કે આનો વપરાશ કરી લ્યો તો ઇન્શાઅલ્લાહ વાંધો નહીં આવે કદાચ કામયાબ બની જાઓ એના રસ્તા સુધી જવા માટે વસીલાને ઇખ્તિયાર કરો વસીલાની મતલીસો જિંદગી પર આપણે સાંભળીએ છીએ પણ આ જ લોકો છે જે મનને તમને સમજાવે છે અમને મરજા નથી ખપતા અમને ફતવાઓ નથી ખપતા આ એ જ લોકો છે કે જે તમને કહે છે આ વસીલા વસીલા કાંઈ નહીં સિદ્ધુ ખુદા وفات الجنان حسين بن روح ادوان نقل کرے سے دعا پڑھ سے
એમાં વસીલાની પણ વાત છે, બીજા શબ્દોમાં કહું દુઆ એ તવસ્સુલ પણ છે. આજે ઘરે જઈને વાંચજો, ઘરમાં શું દુઆ કરે છે? اللهم اني اسالك بالمولودين في رجب. સારું તરજમો તે નહી કહો. ખુદાયા હું તારી બારગામાં સવાલ કરું છું, કેનો વાસ્તો રાખીને? એ બે વ્યક્તિનો કે જે રજબમાં પેદા થયા છે. કોણ કોણ? મુહમ્મદ ઇબ્ને અલી સાની وابنه علي ابن محمد المنتجب. પહેલો વાસ્તો એનો કે જે મોહમ્મદ અલીના દીકરા, કે અલીના બીજા અલીના અસાની. તરજો હોય તો પૈસો નથી આવે કઈ એક સરળ પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર પાંચમાં શાદ તો છે આ મહિનાની અંદર કે નથી? છે ને તારીખ ઉપર જતા. આજે બીજો છે એ રજબમાં પેદા થયો છે. ઝાકીરભાઈ આપે બીજા તો કોઈ તાકાત નહીં મને લાગે છે. તો પછી આપણે શા માટે રજબમાં એની વિલાદત નથી મનાવતા? અને આની રિવાયતો પણ આપણા પાસે છે કે દસમા ઇમામની વિલાદત બીજી માહે રજબના છે. એક ઓર રિવાયતની અંદર પણ એમાં હિજરી સન 1214 છે કે દસમા ઇમામની વિલાદત 13મી રજબના છે. પણ આપણે નથી મનાવતા, કેમ? ઇખ્તિલાફ છે તારીખનો. 15મી ઝિલહજની પણ છે રિવાયત આજે છે ને લોકો જયારે હુસૈન ઇબ્ને રોહને ટપાલો લખતા કે ઇમામ ઇમામ થી અમને આ જવાબ ચાહીએ છીએ અમે, એમાંનો એક સવાલ આ હતો કે નવમા ઇમામ ને દસમા ઇમામ ક્યારે પેદા થયા છે? તો ત્યાંથી ઇમામ ફક્ત જવાબ નથી લખતા, દુઆના સ્વરૂપમાં હુસૈન ઇબ્ને રોહેનો વખતીને આપણા સુધી આ પહોંચાડ્યું. શું પહોંચાડ્યું? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિલ મૌલુદૈન ફી રજબ. તને વાસ્તો આપું છું એ બે હસ્તીનો કે જે રજબમાં પેદા થયા છે. હજી તને કોઈ એવી રિવાયત હદીસો ખપે છે
કે જેનાથી એમ સાબિત થતું હોય કે ખુદા પાસે દુઆ માંગવા માટે ઇમામનો વાસ્તો નાખવો પડે. જે ખુદ ઇમામ છે, જમાનાનો ઇમામ, ઈ પણ કે છે આ સરકાર દિલ મૌલુદેને એનો વાસ્તો આપી દે. હા, વાતો આવશે, રિવાયત ઝઈફ છે, સહી છે, ઇજાબી ને વાતો રિવાયત ઝઈફ છે. ઉપર જતા મફાતુલ જિનાનમાં છે, મફાતુલ જિનાનમાં થોડું બધું સાચું છે. હરેક કિતાબ ની અંદર, ઇસ્લામ દીન ની અંદર, કાયનાતમાં કોઈ એવી કિતાબ જ નથી કે જેમાં બધું સાચું હોય સિવાય એક. કઈ? કુરાન મજીદ સિવાય એક, એ પણ કુરાન મજીદ. તો મુસલમાન, નવમા ઇમામ ની વિલાદત, એ નવમા ઇમામ ની વિલાદત ના વખતે એટલી મહત્વતાથી ભરપૂર આપણા બહુ જ નાની વહી નવમા ઇમામ ની, પણ નવમા ઇમામ ની વિલાદતે આપણને શીખવાડ્યું બે વસ્તુ કે ફિક બહુ જ મુહિમ છે, અને બીજું એ કે ખુદાવંદે કરીમ એના દીન ને ચલાવશે. લોકો બોલે યા ન બોલે, લોકો મેળા મારે યા ન મારે, લોકો રસ્તામાં કાંટાઓ બિછાવે યા ન બિછાવે, લોકોના ઝહેનોને ફરાવે યા ન ફરાવે. એટલે આજે આપણે વિષયનું નામ શું રાખ્યું છે? શું છે આજે ચિત્ર આપણું? અલ્લાહ સુબહાન વ તઆલા એ ગાહો તો સફવા, ખુદા એની મહેરબાની લઈ લીધી છે. મારા રસ્તાની સુરક્ષા હું કરીશ. તમે અમલ કરો, મહેનત કરો, તમારાથી જેટલું થાય એટલું તમે કરો, પણ આ મારું દીન છે એને હું ડૂબવા નહીં દઉં. કેમ? ખાલિક કાયનાત હું છું, પાલનહાર પૂરી કાયનાત નું હું છું. આ દીન મારો છે, આ દીન મેં બનાવ્યો છે પૂરી ઇન્સાનિયત માટે, એને રોકવાની કોશિશ ન કરજો. નવમા ઇમામના જમાનામાં લોકોએ રોકવાની કોશિશ કરી, શું થયું? ખુદાવંદે કરીમે આઠમા ઇમામને ઔલાદ બક્ષીને બતાવ્યું કે અમારું દીન જે છે ને, એ બે વારિસ યા લા વારિસ નથી રહેતું, એનો વારસદાર હોય ન હોય જ છે. અને જમાનાના ઇમામના વારસદાર આપણા ઉલમાએ કિરામ છે. ખુદાએ બધાને હિફ્ઝ અમાનમાં રાખે. જે દિવસે મને એમ થાય કે મને કોઈની જરૂર નથી, તો તું વિચારી લેજે બંદા, તું ભૂલમાં છો. બની નથી શકતું કે કોઈ બની આદમ યા મનુષ્ય જાતને કોઈ એના જેવા ઇન્સાનની જરૂરત ન પડે કે જેને રસ્તો બતાવે, જેને માર્ગ દેખાડે, જેને હિદાયતનો માર્ગ દેખાડે. નવમા ઇમામની વિલાદતમાં નાનામાં નાની વસ્તુ. ફક્ત વાસ્તો નથી આપ્યો જમાનાના ઇમામે, આજે વાત જો મેં તમને કહ્યું, બીજો જુમલો તે તૈયાર કર્યો છે, છોડા નથી કર્યો, કઈ વાત નહીં. વા અતકરબુ બિહિમા ઇલૈકા ખૈરુ કુરબે. જમાનાના ઇમામ કે ખુદાયા, ઈ બે જે રજબ ની અંદર પેદા થયા છે એનો વાસ્તો આપીને તારાથી સવાલ કરું છું, અને એ બે જ પ્રતાપે એના હસ્તક, એ મારા ખુદા તારા બાજુમાં આવવાની બહેતર થી બહેતર કોશિશ કરું છું એના હસ્તક. બે એમાં એ બે, એટલે મુસલમાન અલ્હમ્દુલિલ્લાહ આપણે દામન નથી છોડ્યો ઇમામ, એટલે તો વિલાદતો મનાવીએ છીએ, એટલે તો માશાઅલ્લાહ તઆલા તમો આવો છો ને હજી આવતા રહેશે લોકો. કે ખુદા આપણા ઈમાનને મજબૂત રાખે, સહી સલામત રાખે, કે આપણને હુકમ દેવામાં આવ્યો છે કે તમારા દીનના જે પેશવાઓ છે, રસ્તો બતાવવાના છે, માર્ગ સમજાવવાના છે, એનો સાથ ન છોડજો, વરના તમારાને આંધળામાં કઈ ફેર નહીં રહે. આંધળો જે હોય ને એને પણ રસ્તો બતાવવાની જરૂર. અને દીનના મામલામાં હું કેટલો આંધળો છું, કેટલો અભણ છું, કેટલો જાણકાર નથી. હું નથી જાણકાર તો મારી જવાબદારી છે કે જે જાણકાર હોય એનાથી ને જાણકારી હાસિલ કરું. હાદા અલહમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ. સલ્લલ્લાહુ